બસ દોસ્તો, ઊંચો અંકુર સમયને આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદમાં આવેલા હરે કૃષ્ણ મંદિરે, જે અમદાવાદથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે. દોસ્તો, તમે આ મંદિરે વિઝિટ કરી હતી, ખાસ ત્યારે ઉપરા ટાઈમે આ મંદિર બંધ હોય છે, ઉપર 1-4 આ મંદિર બંધ હોય છે, એ ટાઈમમાં તમે ના આવતા. તો તમે અમદાવાદથી આવું હોય, અહીંયા 52 નંબરની MTS પણ આવતી હોય છે, જેના દ્વારા પણ તમે પહોંચી શકો. મંદિરની બિલકુલ સામેની સાઈડ તમે જોઈ રહ્યો છો, જ્યાં એક મસ્ત ગાર્ડન આવેલું છે, તો તમે અહીંયા બેસીને આરામ કરી શકો છો. આ કૃષ્ણ ભગવાનની તમે મૂર્તિ જોઈ રહ્યા છો, કંઈક આવું ગાર્ડન તમને જોવા મળશે બિલકુલ મંદિરની સામે. ગાર્ડનમાં તમને કંઈક આવી બેસવાની સુવિધા મળી જશે. આ મંદિર ભાડજ ગામ પાસે આવેલું છે અને અમદાવાદથી કંઈક 16 કિલોમીટર જેટલું અંતરે આવેલું છે. એનું લોકેશન તમને ગૂગલ મેપમાં મળી જશે. આ તમે જોયો છો, અહીંયા અન્નકૂટ આવેલું છે, તો તમારે ઘર ભોજન કરવું હોય તો તમે અહીંથી ભોજન કરી શકો છો. અહીંયા ગૌશાળા પણ આવેલી છે, તો ગાયોને તમે ઘાસ ખવડાવવું હોય તો તે ખવડાવી શકો છો. અહીંયા તમે જોયા ત્યાં ખીચડીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, તો તમે એ લેવાનું ના ભૂલતા. આ તમે હરે કૃષ્ણ મંદિર જોઈ રહ્યા છો, કાંઈક તમને આવું જોવા મળશે. તમે ભગવાનના દર્શન રોજ કરવા હોય તો આ સ્કેન કરશો તો તમારે રોજના ફોટો તમારી પાસે આવી જશે. અહીંયા તમે જોઈ રહ્યા છો 108 વાર પગથિયા બનાવવામાં છે, જે પગથિયા ઉપર ચાલતા તમે 108 વાર ભગવાનનું નામ લઈ શકો છો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, આવી રીતે તમે 108 વાર નામ લઈ શકો છો. આ તમે મંદિરનો મેઇન ગેટ જોઈ રહ્યા છો, ત્યાં શ્રી રાધા માધવ મંદિર લખેલું તમને જોવા મળશે. કાંક આવું મંદિર છે અને અંદરથી પણ તમને દર્શન કરાવવાના છીએ. અંદર જતાં તમને કાંક આવું મંદિર જોવા મળશે. મંદિરમાં કન્ટિન્યુ ભગવાનની ધૂન ચાલુ ને ચાલુ રહેતી હોય છે. તમે રાધા કૃષ્ણના દર્શન કરી રહ્યા છો અને કમેન્ટમાં શ્રી રાધા માધવ લખવાનું ના ભૂલતા. તમને કેવું લાગ્યું અમારો આ વિડીયો? તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.